આજે જાપાનની સહાયથી ભારતમાં અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવનાર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેએ કર્યું હતું. એક સાથે અમદાવાદ અને વડોદરા બંને સ્થળે બુલેટ ટ્રેનની કામગીરીના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ભારતમાં જાપાનના આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવનાર અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન રેલવેને સહભાગી કરવામાં આવી છે. વડોદરા ખાતે આવેલ રેલવે સ્ટાફ કોલેજમાં હાઈસ્પીડ ટ્રેનની કામગીરી માટેના તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન નામની આ કંપનીના નેજા હેઠળ ભારતમાં અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. વડોદરા ખાતે આવેલ રેલવે સ્ટાફ કોલેજના પરિસરમાં 4.91 હેક્ટર વિસ્તારમાં આ અદ્યતન તાલીમ કેન્દ્રનું બાંધકામ 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જાપાનથી આવેલા 15 જેટલા એન્જિનિયરો તેમની ઉપસ્થિતિમાં વડોદરામાં તાલીમ કેન્દ્રનું બાંધકામ શરૂ કરવામાં આવશે. વડોદરા સ્થિત NIIRના DG રાજીવ ગુપ્તાએ આ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે વર્ષો બાદ ભારતમાં બુલેટ ટ્રેનનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે. લગભગ 4.91 હેક્ટર્સ જમીન હમનોને દેને કા કરાર કિયા હૈ હાઈસ્પીડ રેલ કે સાથ જિસકા કી રેલવે બોર્ડ ને ભી મંજૂરી દે દી હૈ. उसकी अभी जो शर्तें हैं वो मुझे पूरी अभी तरह से मालूम नहीं है, लेकिन इन प्रिंसिपल अप्रूव हो गया है. और उसमें जो स्टाफ क्वार्टर्स हैं, स्टाफ की फैसिलिटीज़ हैं और भी कुछ हमारी यूटिलिटीज़ हैं जो जा रही हैं, उसका जो है हाई स्पीड रेल वाले हमको अलग से बना के देंगे. और ज़मीन भी हमने कहा है कि हमको 4.91 हेक्टेयर जो है ज़मीन हमको आसपास लेकर दें. फिलहाल यहाँ कितनी ज़मीन है? करीब 55 एकड़ है, तो उसका करीब 25% जो है हाई स्पीड को जा रहा है. ऐसा लगता है 2-2.5 साल में हो जाना चाहिए. किस तरह की तालीम यहाँ दी जाएगी? तालीम यहाँ टेक्नीशियन से लेकर के इंजीनियर्स तक की तालीम होगी. कि जो सीनियर इंजीनियर हैं उनको तो ऑलरेडी जापान 300-400 को गवर्नमेंट भेज रही है, कुछ काफ़ी लोग जा चुके हैं. लेकिन टेक्नीशियंस हैं जो एक्चुअली ट्रेन को मेंटेन करेंगे, ट्रैक को मेंटेन करेंगे, चलाएंगे, उनकी ट्रेनिंग यहाँ होगी. वैसे तो आगे का तो किसी ने देखा नहीं है, लेकिन मुझे ऐसा लगता है कि बहुत फायदा होगा. रोजगार में बढ़ोतरी होगी, मैन्युफैक्चरिंग में बढ़ोतरी होगी, लोगों को सहूलियत होगी.